नमस्कार, આપની સાથે હું છું વિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર ભરતીનો જે વિવાદ હતો, સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીનો વિવાદનો મામલો, જેમાં સોહિલ જેરિયાની ભરતી માટે ભલામણ કરવામાં આવી હતી. વર્ષ 2013માં ડમી કાંડમાં પકડાયો હતો સોહિલ જેરિયા. સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણે કરી હતી ભલામણ. કરાર આધારિત અધ્યાપકોની ભરતીના સ્ક્રીનશોટ્સ વાયરલ થયા છે અને વાયરલ થતા જ સમગ્ર હકીકત બહાર આવી છે. વોટ્સએપ ગ્રુપમાં ભલામણ થઈ હતી. ગ્રુપમાં અનેક સિન્ડિકેટ સભ્યોની ભલામણ. સોહિલ જેરિયાનું નામ આવતા જ વિવાદ વકર્યો. LLB સેમેસ્ટર 1માં ડમી સ્ટુડન્ટ તરીકે પકડાયો હતો સોહિલ જેરિયા. 8 વર્ષ પહેલા ઝડપાયો હતો. આદિત્ય સિંહ ગોહિલનું પેપર લખતા તે ઝડપાયો હતો. NSUIના પૂર્વ નેતા છે આદિત્ય ગોહિલ. તો સોહિલ જેરિયા અલગ રૂમમાં બેસી લખતો પકડાયો હતો અને તેની ભલામણ કરવામાં આવી હતી. વધુ માહિતી સાથે ધ્રુવ જોડાયા છે. જી ધ્રુવ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતીનો વિવાદ વધુ વકરી રહ્યો છે, સોહિલ જેરિયાની ભલામણ કરાઈ હતી, વધુ વિગત આપશો? અજી બિનલ, સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સોહિલ જેરિયાની ભલામણ છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી હતી અને તે જે સ્ક્રીનશોટ જે વાયરલ થયા છે તેમાં તેનું નામ સ્પષ્ટપણે સામે આવ્યું છે કે સોહિલ જેરિયાની જે ભલામણ છે તે સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરીએ, આજે સોહિલનું પૂર્વ રેકોર્ડ ખૂબ જ ખરાબ હોય એવું પ્રકારનું સામે આવી રહ્યું છે. એને સિવાયના પૂર્વ નેતા આદિત્ય સિંહ ગોહિલનું પેપર સોહિલ જેરિયા 8 વર્ષ પહેલા લખતો હતો. એક ડમી સ્ટુડન્ટ બનીને ક્યાંક ને ક્યાંક એક ડમી કાંડ 8 વર્ષ પહેલા થયો હતો અને તેમાં સોહિલની સંડોવણી હતી. તો શા કારણે સોહિલની ભલામણ કરવામાં આવી, એક મોટો અને સળગતો પ્રશ્ન છે. હાલની વાત કરીએ તો આજે જે કરાર આધારિત અત્યારે પ્રોફેસરોની જે ભરતી અત્યારે પ્રક્રિયા થઈ હતી અને તેને ક્યાંક રાજ્ય સરકારે રદ કર્યું છે. ખાસ તેને લઈને અત્યારે આજે તમામે તમામ જે પ્રકરણ છે એક પછી એક અત્યારે બહાર નીકળી રહ્યું છે. આ પ્રકરણમાં કોણ મુખ્ય માથું છે એ હવે એક બહુ મોટું એક પ્રશ્ન છે. ખાસ કરીને વાત કરીએ તો સિન્ડિકેટ ના અનેક જે સભ્યો છે તે આ ભરતી ભલામણમાં હોઈ શકે તેવી પ્રકારની શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. કહી શકાય કે સોહિલ જરિયાનું જે નામ સામે આવ્યું છે તેને લઈને હાલ વધુ વિવાદ છે તે વકર્યો છે. ક્યાંક ક્યાંક વિપક્ષના જે નેતાઓ છે તે અત્યારે પ્રહારો કરી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાજપ પ્રેરિત જે સિન્ડિકેટ સભ્યો ઉપર. જી જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો સોહિલ જેરિયા કે જે વર્ષ 2013માં ડમી કાંડમાં પકડાયો હતો, NSUIના પૂર્વ નેતા આદિત્ય ગોહિલનો LLB સેમેસ્ટર 1નું તેઓ પેપર લખી રહ્યા હતા. ડમી સ્ટુડન્ટ તરીકે તેઓ પકડાયા હતા. તો તેમની ભલામણ કરવામાં આવી હતી અને કરાર આધારિત અધ્યાપકોની ભરતીના સ્ક્રીનશોટ્સ, જે વોટ્સએપ ગ્રુપની અંદર વાતચીત થઈ હતી, તેના સ્ક્રીનશોટ્સ વાયરલ થઈ રહ્યા છે, જેની અંદર તેમના નામની ભલામણ કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો ધાનેરા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણીને લઈને ચર્ચા ચાલી રહી છે. બે ઉમેદવારો હાલ મેદાને જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો છે. મહિલા ઉમેદવારોના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. કોંગ્રેસના 2 મહિલા ઉમેદવારના નામ ચર્ચામાં છે. ત્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાશે ચૂંટણી. નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણીનું આયોજન થશે. પાલિકા કચેરીએ ચૂંટણી યોજાશે. ભાજપ પાસે 12 સભ્યો, કોંગ્રેસ પાસે 16 સભ્યો છે. વિકાસના કામમાં ગેરરીતિને મામલે તેમને નિર્ણય કરાયો હતો. તો ધાનેરા નગરપાલિકાની ફરી પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. કોંગ્રેસના 2 મહિલા ઉમેદવારના નામ ચર્ચામાં છે. નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે. પાલિકા કચેરી ખાતે જે ચૂંટણીનું આયોજન છે, જેમાં ભાજપ પાસે 12 સભ્યો છે અને કોંગ્રેસ પાસે 16 સભ્યો છે. ત્યારે પ્રમુખ પદ માટેની ચૂંટણી થશે, મતદાન થશે. કોંગ્રેસના 2 મહિલા ઉમેદવારો કે જેમના નામ ચર્ચાઈ રહ્યા છે અને બંને માટે જે ચર્ચાઈ રહ્યું નામ છે ત્યારે આખી નિર્ણય આવી જશે. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રકાશ જોડાયા છે. જી પ્રકાશ, ધાનેરા નગરપાલિકાની પ્રમુખ પદ માટે ચૂંટણી. બિનલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધાનેરા નગરપાલિકાના સેકન્ડ ટર્મ માટેની પ્રમુખ પદ માટેની આજે
जे चूंटणी ધાનેરા નગરપાલિકાના કમ્પાઉન્ડની અંદર પણ યોજાવા જઈ રહી છે, જેમાં સામાન્ય મહિલાની સીટ છે, જેને લઈને કમળાબેન નાઈને ઉગમબેન રાજપૂતનું પ્રમુખ પદ માટેનું નામ ચર્ચામાં છે, જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કમળાબેન છે એમના નામ પર મહેર લાગવાની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે। કોંગ્રેસના તમામ સભ્યો છેલ્લા ત્રણ દિવસથી સહેલ ગાય ગયા હતા, જે આજે સીધા મતદાન સમય પહેલા જ ધાનેરા પહોંચશે અને નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં નગરપાલિકાની જે કચેરી છે કચેરીમાં 11 વાગ્યે મતદાન યોજવામાં આવશે। સાથોસાથ જો વાત કરવામાં આવે તો ભાજપ પાસે 12 સભ્યો અને કોંગ્રેસના 16 સભ્યો અહીં હાલ નગરપાલિકામાં કાર્યરત છે। આજે 20 તારીખ છે, 20 તારીખે મતદાન યોજાશે અને આવતીકાલે 21 તારીખે વિકાસ કમિશનરનું તમામને ગેરરીતિ બાબતનું તેડું છે કે કંઈક ને કંઈક ચર્ચા પણ અહીં જોરમાં વળી રહી છે કે પ્રમુખ કેટલા સમય સુધી રહેશે અને વિકાસ કમિશનર શું નિર્ણય આપશે એ બાબતને લઈને અનેક રાજકીય તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે। જી જી પ્રકાશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો પ્રકાશે જે રીતે વિગતો આપી છે કે જિલ્લા વિકાસ કમિશનરને તેડું મોકલાયું છે અને આવતીકાલે પરિણામ આવશે। દેવગઢ બારિયાથી મહત્વના સમાચાર, એક યુવકે આપઘાત કર્યો છે, તળાવમાં ઝંપલાવીને તેમને જીવન ટૂંકાવ્યું હતું। માનસરોવર તળાવમાં યુવકે આપઘાત કર્યો, અગમ્ય કારણોસર યુવકે આપઘાત કર્યો છે। દેવગઢ બારિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યો છે, પરંતુ દેવગઢ બારિયામાં આ પ્રકારે આપઘાતની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। આ યુવકે કોઈ પણ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે અને માનસરોવર તળાવમાં તેને ઝંપલાવ્યું હતું અને જીવન ટૂંકાવ્યું હતું। જોકે હાલ તો મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ જે છે તે પણ આવી જશે, પરંતુ હાલ જે રીતે ચકચાર મચી છે સમગ્ર પંથકની અંદર, કેમ કે એકાએક યુવકે આપઘાત કરી દીધો છે, પરિવાર શોકમાં જોવા મળી રહ્યો છે, સાથે જ ગ્રામજનો પણ શોકમાં જોવા મળી રહ્યા છે, કેમ કે માનસરોવર તળાવમાં આ યુવકે આપઘાત કર્યો છે। રાજ્ય સરકારે ખેડૂતોની સહાય માટે પેકેજની જાહેરાત તો કરી છે, પરંતુ આ પેકેજથી ખેડૂતોને કેટલી રાહત મળશે? રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ સહાયથી ખેડૂતોને ખરેખર કેટલો લાભ મળશે કે કેમ તે પ્રશ્ન છે અને ખેડૂતોમાં ખુશી છે કે નહીં। દિલીપ સખિયા સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી, ભારતીય કિસાન સંઘના રાજકોટના પ્રમુખ છે દિલીપ સખિયા। દિલીપ સખિયા સરકારની સહાયથી નાખુશ છે, સરકારે સહાયની રકમ વધારવી જોઈએ તેવું તેમણે કહ્યું હતું। તો સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓને યોજનાનો લાભ મળે, કિસાન સહાય યોજના તમામ જિલ્લામાં લાગુ થાય, સૌરાષ્ટ્રમાં તલ, કઠોળ અને ડુંગળીના પાકને નુકસાન થયું છે તો કપાસનો પાક પણ 75% જેટલો ફેલ થઈ ચૂક્યો છે તેવું તેમણે કહ્યું હતું। અને સરકારે જે સહાયની જાહેરાત કરી છે તેમાં વધારો કરવામાં આવે, કેમ કે ખેડૂતોને નુકસાન જે થયું છે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જો કે રાજ્ય સરકારે જે સહાયની જાહેરાત કરી છે તેમાં હેક્ટર દીઠ પૈસા આપવાની વાતચીત થઈ છે। ધ્રુવ કુંડેર આપણી સાથે વધુ માહિતી સાથે જોડાયા છે। જી ધ્રુવ, જે રીતે કહી શકાય કે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી પરંતુ ખેડૂતો ક્યાંક ને ક્યાંક નાખુશ। જી બિનલ, રાજ્ય સરકારે સહાયની ઘોષણા તો કરી દીધી છે, પણ આ જ સહાયને લઈને ખેડૂત સંગઠનો છે તે ક્યાંક ને ક્યાંક નાખુશ દેખાઈ રહ્યા છે। સાથે જો વાત કરીએ તો ખેડૂતો પણ તેમાં સૂરમાં સૂર મિલાવી રહ્યા છે। રાજ્ય સરકાર તરફથી જે સહાય મળી છે તે વધુ મળવી જોઈએ તેવું કહેવાનું છે। ત્યારે આપણી સાથે દિલીપ સખિયા છે, એમની સાથે વાત કરશું, જેઓ ભારતીય કિસાન સંઘના રાજકોટ પ્રમુખ છે। દિલીપભાઈ, શું કહેશો, સરકારે સહાય ચૂકવણી કરી છે, ક્યાંક ને ક્યાંક સહાયની જાહેરાત કરી છે, તો હવે કઈ પ્રકારનું સહાય આપને જોઈ છે? હજુ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો નાખુશ દેખાઈ રહ્યા છે। સરકારે જ્યારે કાલની તારીખમાં જે કૃષિ માટેની સહાયની જાહેરાત કરી છે તેમાં સિલેક્ટેડ જિલ્લાની અંદર, સિલેક્ટેડ તાલુકાની અંદર, સિલેક્ટેડ ગામો લેવામાં આવેલા છે। હકીકત આ વર્ષે જોઈએ
તો આપના સૌરાષ્ટ્રના ખેડૂતોને ઘણી બધી કુદરતી આફતનો સામનો કરવો પડ્યો છે. પહેલાં તોકેતનું વાવાઝોડું, પછી વાવણી, પછી વરસાદ ન થવાના હિસાબે બીજી વખત વાવણી કરવી પડી. વચ્ચે એક મહિનાનો ગેપ એવો ગયો કે સદંતર વરસાદ ન પડવાના હિસાબે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમ હતો કે 28 દિવસ બે વરસાદ વચ્ચેનો ગેપ હોય તો આ સહાય લાગુ પડે, પરંતુ 35-40 તાલુકા એવા છે કે એની અંદર 35-30, 35-40 દિવસ લગી વરસાદ નથી પડેલો, અને એન્ડમાં આટલી બધી અતિવૃષ્ટિ થવાના હિસાબે કઠોળનો પાક સદંતર ફેલ થઈ ગયો છે, તલનો પાક ફેલ થઈ ગયો છે, ડુંગળી ફેલ થઈ ગઈ છે, કપાસ 75%થી પણ વધારે ફેલ થઈ ગયો છે, તો અને મગફળી છે તો એ 25-50% તો જમીનમાં રહી ગઈ છે. તો ઓલ ઓવર જોઈએ તો દરેક ખેડૂતને 33%થી વધારે નુકસાન થયેલું છે. તો જ્યારે ચૂકવણી કરવાની વાત આવે તો સરકાર દ્વારા દરેક ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળવો જ જોઈએ, અને આ 13,000ની જે સહાય છે એના કરતાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં જે 1 હેક્ટરમાં 20-25 હજાર એવી 4 હેક્ટરની મર્યાદાની જે વાત છે, તો એને આ લાગુ કરી અને દરેક ખેડૂતોને આ લાભ મળે એવું સરકારે વિચારણા કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જોઈએ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો કયા કયા પાકો છે તે ફેલ થયા છે? સૌરાષ્ટ્રના સદંતર રીતે જોઈએ તો કઠોળનો પાક 100-100% ફેલ થઈ ગયો, મગ, અડદ જેવો પાક તો, અને તલ ફેલ થઈ ગયા છે, બાજરી ફેલ થઈ ગઈ છે, કપાસ જેવો પાક 75-80% ફેલ થઈ ગયો છે. મગફળીની અંદર વાત કરવામાં આવે તો મગફળીમાં વચ્ચે તકલીફ હતી, છેલ્લે વરસાદ થવાથી પણ અતિવૃષ્ટિ થવાના હિસાબે મગફળી પણ જમીનમાં રહી ગઈ છે, એટલે ઓલ ઓવર ખેડૂતોને ઘણી બધી નુકસાની ગઈ છે. એટલે સરકારે હકીકત જોઈએ તો આ વખતે ખેડૂતોને, દરેક ખેડૂતોને આ લાભ મળે એવું સરકારે નિર્ણય લેવો જોઈએ. બીજા પણ ખેડૂતો આપણી સાથે છે, એમની સાથે વાત કરશું. શું નામ છે? હું માધવજીભાઈ પાંભર, લોધિકા તાલુકાનો ખાતેદાર ખેડૂત છું. અને આ વર્ષની વાત કરીએ તો આ વર્ષમાં પહેલેથી જ વરસાદ હતી અને વચ્ચે હાવ ખાલી જગ્યા 1.5 મહિનો કાઢી, એટલે એમાં મોલ બગડી ગયા. જે હુયાનો ટાઈમ હતો મગફળીમાં. સહાયથી ખુશ છો કે કેમ? સહાય એટલે કિસાન સહાય જે નક્કી કરેલી છે મુખ્યમંત્રીએ, એ સહાય મળતી નથી, અને જે જે નક્કી કરી છે આગલા વર્ષોમાં કોઈ વીમાય નથી આપ્યા, વાતો થાય છે, એટલે આ રીતે ખેડૂતો અટાણે પાયમાલને પગલે છે. આપણી સાથે ખેડૂતો છે, એમની સાથે વાત કરશું. શું નામ છે? લક્ષ્મણભાઈ સિંગાડા, પડદરી તાલુકો. લક્ષ્મણભાઈ શું કહેશો? પડદરીમાં પણ અતિવૃષ્ટિનું ક્યાંક ક્યાંક અણસર હતા, તો સરકાર તરફથી જે સહાય મળી છે તે યોગ્ય છે કે કેમ, કે પછી કેટલો વધારો આપ ચાહો છો? સરકાર શ્રી અત્યારે જે જાહેરાત કરી છે એ ખરેખર હેક્ટરે 13,000 રૂપિયા અને 2 હેક્ટરે 26,000 રૂપિયા. મારા હિસાબ પ્રમાણે ખરેખર અત્યારે અનાવૃષ્ટિ, વાવાઝોડા અને ક્યાંક ને ક્યાંક આ બધા સદંતર કઠોળ, તલી, કપાસ પાક નિષ્ફળ ગયા છે, મગફળી પણ 25% ફેલ છે. તો ખરેખર કિસાન સહાય યોજના લાગુ કરે સરકાર અને એમાં 25,000 રૂપિયા હેક્ટરે છે તો એમાં ખેડૂત કંઈક વરે, બાકી આ ખાલી વાહિયાત વાતું છે. આવી જો સરકાર કરે તો આમાં કાંઈ ખેડૂતનું હિત નથી. ખરેખર સરકારે જો જાહેરાત કરવી જોઈએ તો કિસાન સહાયની જાહેરાત કરવી જોઈએ, એવી મારી ખેડૂતોથી માગણી છે. રાજકોટના બીજા પણ ખેડૂતો છે, એમની સાથે વાત કરશું. શું નામ છે? લવજીભાઈ પટેલ, નાની અમરેલી ખાતેદાર. સરકારશ્રીએ જે આ પેકેજ જાહેર કરેલું છે એ નોર્મલ ખેડૂતોને બટકો નાખવા સમાન છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે હેક્ટરે 25-25 હજાર આપવાના છે, જ્યારે સર્વેની કામગીરી પણ થઈ છે, શું કહેશો? સર્વેની કામગીરી, જે કામગીરી થઈ છે એ તો હાવ તદ્દન ખોટી જ છે, અને જે બધું કાયદેસર સર્વે કરે તો કઠોળ, બાજરો, મગ, તલી બધું સાફ છે, અને કપાસ 80% ફેલ છે, મગફળી છે પેલા વરસાદ નો થયો, પછી અતિવૃષ્ટિ થઈ એટલે જમીનમાં રહી ગઈ છે, બરોબર હે? તો મુખ્યમંત્રીશ્રીએ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં 4 હેક્ટરની 25,000 જે મર્યાદા છે એ ટોટલી ખેડૂતોને આપવી જોઈએ. ફરી એકવાર આપને પૂછવા માંગુ છું કે રાજકોટ જિલ્લાના 156 ગામોને આનો ફાયદો થવાનો છે, તો શું કહેશો? 156 જે ગામો જે સહાય આપવાની છે તેમાં પણ એક કહી શકાય કે અત્યારે ત્યાંના ખેડૂતો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જે 156 ખેડૂત છે નહીં પણ 400 ખેડૂત બધાને સહાય આપવી જોઈએ. નુકસાની ઓલરેડી બધાને 60-70-80% ગયેલ છે, તો સહાય બધાને મળવી જોઈએ. કેટલી મળવી જોઈએ? જે મુખ્યમંત્રી કિસાન યોજના છે એ હેક્ટરે 25,000, 4 હેક્ટરની મર્યાદા છે, એટલે 4 હેક્ટરની મર્યાદામાં ઓછામાં ઓછી 1-1 લાખ રૂપિયા સહાય મળવી જોઈએ. સ્પષ્ટપણે ખેડૂતો છે તે અત્યારે નાખુશ દેખાઈ રહ્યા છે. સરકાર પાસેથી તેઓ માંગણી કરી રહ્યા છે કે આ જે રકમ છે તે
વધારવી જોઈએ। મહત્વની બાબત એ છે કે જે રીતે અતિવૃષ્ટિ થઈ હતી તેમાં અનેક જિલ્લાના જે નાના નાના જે ગામડાઓ છે તેઓના જે ગામડાઓના જે ખેડૂતો છે તેઓ પાયમાલ થઈ ગયા છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો હતો તેને લઈને તેઓની ખેતીમાં ધોવાણ થયું હતું। સરકાર પાસેથી વધુ ક્યાંક ને ક્યાંક તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે સરકાર વધુ સહાયની ચૂકવણી કરે તેઓને। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ જોડાવા બદલ આભાર। તો રાજકોટના ખેડૂતો સાથે વાતચીત કરાઈ, તેઓ ક્યાંક ને ક્યાંક નાખુશ છે, સરકારે હજુ પણ વધારે સહાય કરવી જોઈએ કેમકે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, બે દિવસના વિરામ બાદ આજે ફરી ભાવમાં વધારો કરાયો। બે દિવસના વિરામ બાદ ફરી ભાવ વધારો કરવામાં આવ્યો છે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર, અને પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકોની મુશ્કેલીઓ પણ સાથે સાથે વધી છે। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરમાં 34 પૈસાનો વધારો ચીકી દેવાયો છે, જ્યારે ડીઝલમાં પ્રતિ લીટરે 37 પૈસાનો ભાવ વધારો કરાયો છે। પેટ્રોલ ડીઝલમાં ભાવમાં વધારો, પેટ્રોલનો આજનો ભાવ છે 102.94 રૂપિયા, ડીઝલનો ભાવ પહોંચ્યો છે 102.35 રૂપિયા પર। તો 1 લીટરનો ભાવ છે 100 રૂપિયાને પાર, તો પેટ્રોલ ડીઝલ પહોંચી ચૂક્યા છે, પરંતુ હજુ પણ તેમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે। રોજના 34 થી 35 પૈસાનો ભાવ વધારો કરાયો છે, અઠવાડિયાના અંત સુધીમાં આ 2 થી 3 રૂપિયાનો ભાવ વધારો થઈ જાય છે। આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, સરકાર ડ્યુટી ઘટાડવાના મૂળમાં નથી જોવા મળી રહી, વેપારીઓ જે છે તે પણ જોવા નથી મળ્યા સારા મૂળમાં, હવે આમ જનતા કે જે પીસાઈ રહી છે। 20 ઓક્ટોબરના રોજ 34 પૈસાનો ભાવ વધારો પેટ્રોલમાં કરાયો, આ અગાઉ 17 ઓક્ટોબરે પણ 34 પૈસા વધારવામાં આવ્યા હતા, 16 ઓક્ટોબરના રોજ પણ ભાવમાં વધારો થયો હતો 34 પૈસાનો, 15 ઓક્ટોબરના રોજ પણ 34 પૈસાનો ભાવ વધારો પેટ્રોલના ભાવમાં કરાયો હતો, 14 ઓક્ટોબરે પણ 34 પૈસાનો વધારો, 12 અને 13 તારીખે નહોતો થયો, પરંતુ 11 ઓક્ટોબરના રોજ ફરી 29 પૈસાનો વધારો અગાઉ કરાયેલો હતો। એટલે 11 ઓક્ટોબરથી લઈ 20 ઓક્ટોબર સુધીમાં સતત ભાવ વધ્યા છે પેટ્રોલ ડીઝલના। પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, આ તરફ રાંધણ ગેસનો ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, આમ જનતા જે પીસાઈ રહી છે। ખાદ્ય તેલના ભાવો તો સતત વધી જ રહ્યા છે, સિંગ તેલ હોય કે કપાસિયા તેલ હોય કે પામોલિયન તેલ હોય કે સનફ્લાવર તેલ, તમામના ભાવમાં સતત વધારો, શાકભાજી પણ મોંઘાદાટ થઈ ચૂક્યા છે, અને જેને કારણે ગૃહના બજેટ ખોરવાયા છે, કેમકે જીવન જરૂરિયાતની વસ્તુમાં આવે છે શાકભાજી, ખાદ્ય તેલ, રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલ, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તેથી તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે। બીજી બાજુ રાંધણ ગેસ વધતા ગૃહિણીને સીધી અસર, કેમકે જે ગેસની બોટલનો ભાવ 600 રૂપિયા હતો તે આજે 800 થી પણ વધારે થઈ ચૂક્યો છે। બીજી બાજુ ખાદ્ય તેલની વાત કરવામાં આવે તો ખાદ્ય તેલના ડબ્બાના ભાવ 2500ની ઉપર બોલાઈ રહ્યા છે, જેને કારણે આગામી સમયમાં તહેવારો પણ આવી રહ્યા છે, તહેવારના સમયમાં ખાદ્ય તેલના ભાવ સતત વધ્યા છે, શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો। અમિત શાહ ગત મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા છે અને ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, આજે અમિત શાહ માણસામાં બેચરાજી મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે, મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં અમિત શાહ સહપરિવાર સાથે હાજર રહેશે। મહત્વનું છે કે અમિત શાહ મંગળવારે મોડી રાત્રે જ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવ્યા છે, ગાંધીનગરના માણસામાં ખાસ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે, આ સાથે જો તેમના કાર્યક્રમની વાત કરીએ તો બેચરાજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તેમાં તેઓ સહપરિવાર હાજરી આપશે, આ સાથે જ પરિવારની સાથે તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, કેમકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે બહુચર માતાઓનું, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 2 દિવસના પ્રવાસ પર છે।
અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. બેચરાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ સહપરિવાર હાજરી આપશે. આ સાથે જ બે દિવસનો પ્રવાસ છે માટે આવતીકાલે પણ ખાસ મહત્વની બેઠકો જે છે તેમાં હાજરી આપી શકે તેમ છે. આજના કાર્યક્રમની વાત કરી તો આજે તેઓ સહપરિવાર સાથે બેચરાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાશે. સોનલબેન વધુ માહિતી સાથે આપણી સાથે જોડાયા છે. જી સોનલ, જે રીતે કહી શકાય કે અમિત શાહનું આજનું કયા પ્રકારનું કાર્યક્રમ હશે? જી, અમિત શાહ આજે ગુજરાતમાં છે. ગઈકાલે રાત્રે તેઓ હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને હવે આજે સવારે તેઓ માનસા પહોંચવા માટે રવાના થઈ ચુક્યા છે. માનસા ખાતે બહુચરાજી માતાજીનું મંદિર જે છે તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજાઈ રહ્યો છે. 12 વાગ્યા બાદ આ જે મહોત્સવ છે, પ્રાણ પ્રતિષ્ઠા છે, તે યોજાવાની છે અને તે પ્રસંગમાં ભાગ લેવા માટે તેને સહપરિવાર અમિત શાહ નીકળી ચુક્યા છે તેમના નિવાસ સ્થાનેથી અને તેઓ માનસા તરફ પહોંચી રહ્યા છે. પણ ખાસ કરીને આજની જો વાત કરીએ તો માનતા દર વર્ષે નવરાત્રીમાં પણ તેઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારથી જ આ પ્રસંગ શરૂ થશે. તેઓ થોડી વારમાં જ માનસા પણ પહોંચી જશે અને ત્યારબાદ બપોર સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે ચાલવાનું છે. મોટે ભાગે તેમનું ભોજન પણ મંદિરમાં જ ગોઠવાયું છે, પ્રસાદ પણ ત્યાં જ લેવાના છે અને ત્યારબાદ સાંજ સુધી લગભગ તેમનો જે કાર્યક્રમ છે તે મંદિર ખાતે છે. તેઓ મોડે સુધી રોકાઈ શકે છે બપોર સુધી મંદિર ખાતે અને ત્યારબાદ તેઓ સીધા જ દિલ્હી ખાતે રવાના થાય તેવી એક સંભાવના હાલના તબક્કે જોવાઈ રહી છે. જો આજે સાંજે તેઓ દિલ્હી રવાના નથી થતા તો પછી કાલ સવારે તેઓ દિલ્હી જવા માટે રવાના થાય તેવી સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે. પણ એક રીતે જોવા જઈએ તો તેમનો જે આ કાર્યક્રમ છે સંપૂર્ણપણે ધાર્મિક અને પારિવારિક કાર્યક્રમ રહેશે. આજના દિવસ દરમિયાન તેઓ કોઈ રાજકીય બેઠકો કરે તેવી કોઈ સંભાવના કે તેઓ કોઈ કાર્યક્રમ હાલના તબક્કે સામે આવ્યો નથી. જી જી સોનલ, સમીર માહિતી બદલ આભાર. તો સોનલે જે રીતે વિગતો આપી છે કે અમિત શાહ ખાસ બહુચરાજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે સહપરિવાર સાથે. આજે સાંજે અથવા તો આવતીકાલે સવારે તેઓ દિલ્હી જવા રવાના થઈ શકે છે. હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચી શકે છે ઉત્તરાખંડ. આજે સાંજે તેઓ ઉત્તરાખંડની મુલાકાત લઈ શકે છે. કાલિયાસાગર વિસ્તારોનું તેઓએ નિરીક્ષણ કર્યું હતું. તો આવતીકાલે તે ત્યાં જઈને પણ રૂબરૂ નિરીક્ષણ કરશે. રાહત કાર્યમાં જોડાયેલા કર્મીઓ સાથે તેઓ બેઠક કરશે. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 42 લોકોના મોત થઈ ચુક્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કામેશ જોડાયા છે. જી કામેશ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડની મુલાકાતે જશે. બિલકુલ વિનોદ, આપણે જણાવી દઉં કે માણસાના કાર્યક્રમ બાદ બપોર બાદ એટલે કે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડની મુલાકાતે જશે. સાંજની જો વાત કરવામાં આવે તો સાંજે તેઓ ખાસ દેહરાદૂન પહોંચવાના છે. દેહરાદૂનમાં ગૃહમંત્રી, ઉચ્ચ અધિકારીઓ અને રાહત ટીમમાં સામેલ જે લોકો છે તે અને અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજશે. સાથે જ તમામ પરિસ્થિતિની સમીક્ષા કરશે. આવતીકાલની વાત કરવામાં આવે, આવતીકાલે પ્રભાવિત વિસ્તારોનું તે હવાઈ નિરીક્ષણ કરશે. અને મતલબ એ પણ છે કે ઉત્તરાખંડના કુમાઉં ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે 42 લોકોના મોત થયા હતા. તે મોતનો આંકડો પણ વધી ગયો છે અને હાલમાં જાણકારી અનુસાર 47 લોકોનો આંકડો અત્યારે પહોંચ્યો છે. એટલે કે મરનારાની સંખ્યા 47 ને પાર પહોંચી છે. હાલ આ તમામ બાબતોને લઈને ખાસ કરીને ઉત્તરાખંડની તમામે તમામ સ્થિતિની ગૃહમંત્રી સમીક્ષા કરશે અને આગળ કામગીરી હાથ ધરશે. જી જી કામેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ઉત્તરાખંડની રૂબરૂ મુલાકાત કરીને સ્થિતિનું નિરીક્ષણ કરશે અમિત શાહ. સાથે જ રાહત કાર્યમાં જોડાયેલા કર્મચારીઓ સાથે પણ તેઓ બેઠક કરશે. ઉત્તરાખંડમાં જે હોનારત જોવા મળી છે, આકાશી આફત જેની અંદર 42 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચુક્યા છે. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર. નમસ્કાર.